જિલ્લા સંકલનમાં પણ કહ્યું હતું અને વિધાનસભામાં પણ કહ્યું હતું અને સરકારમાં પણ રજૂઆત કરી છે. પ્રણવભાઈ, આપ જોઈ શકશો કે સમગ્ર ગુજરાતની અંદર બનાસ નદી એક જ એવી નદી છે જે રિચાર્જ નદી છે. રિચાર્જ હજારો ગેલન પાણી એ બનાસની અંદર જાય તો પણ એ ભૂગર્ભમાં સીધું જતું રહેશે. આવી રિચાર્જ નદી આખા ગુજરાતમાં ક્યાંય નથી. મેં સરકાર આગળ વિનંતી કરી છે કે સરકાર ખેડૂતોને બચાવવા માટે, કારણ કે બનાસકાંઠા પાટણ જિલ્લાની અંદર વસવાટ કરતો જે કોઈ નાગરિક છે પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલો છે, મેં આ બાબતે રજૂઆત કરી છે. હવે વિચારો, જો કરવું જોઈએ તો બધું થઈ શકે. તમે 500 કરોડનો રિવરફ્રન્ટ સાબરમતી પર બનાવી શકો છો, આનંદની વાત છે. માન્ય જગદીશભાઈએ કહ્યું તો મેં આ પ્રશ્ન કર્યો તો એમણે એવું મને કહ્યું કે ભાઈ બનાસની અંદર, મેં કહ્યું કે ભાઈ બનાસ નદીની અંદર બાલારામથી સ્ટાર્ટ થાય છે તો રાજસ્થાન સુધી પૂરી થાય છે તો સમય અંતરે તમે કોઈ ચેકડેમો બનાવવા માગો છો કે કેમ, કે 200, 500 કે 100 કિલોમીટરના અંતરે બનાસ નદીમાં ચેકડેમ બને તો આ ચેકડેમ પાણી ભરાઈ રહે અને ઓવરફ્લો થઈને બીજા ચેકડેમમાં આવે, એમ બનાસ તો જીવતી રહે પણ નીચે તળિયે પણ ભૂગર્ભ જળ ઊંચા આવે. આવી વાત કરી ત્યારે જિલ્લા સંકલનમાંથી મને એવો જવાબ મળ્યો છે કે રેતાળ નદી છે, કન્સ્ટ્રક્શન ઊભું ન થઈ શકે, બધું થઈ શકે, ઈચ્છા હોય તો બધું થાય, પણ હું આ બાબતથી સરકાર સામે આક્રમક લડાઈ લડવાનો છું, જેથી કરીને મારા બનાસકાંઠાની, મારી કાંકરેજ વિધાનસભાની 18 આલમને ક્યાંય ઉશિયાળાપણું ન થાય, એના માટે હું આ ભગીરથ કાર્યની અંદર જ્યાં પણ મારે રજૂઆત કરવી પડશે ત્યાં હું અવશ્ય કરવા જવાનો છું.